કડોદરા જીઆરડીસી પોલીસે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી તાતી થૈયા ગામની એક સોસાયટીના બિલ્ડિંગમાં રેડ કરી હતી, જેમાં અન્ય રાજ્યની યુવતીઓ બોલાવી દેહ વક્રિયાનો ધંધાનો પર્દાફાશ થયો છે. પોલીસે રેડમાં 6 યુવતીઓને વ્યવસાયમાંથી મુક્ત કરાવી 2 ઇસમોને ડિટેન કર્યા છે, તેમજ મુખ્ય સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે. કડોદરા જીઆરડીસી પોલીસ મથકના પીઆઈ આનંદ બ્રહ્મટના અને અંગત રાહે બાતમી મળી હતી કે તાતી થૈયા વિસ્તારમાં આવેલ પ્રથમ પાર્ક સોસાયટીમાં એક બિલ્ડિંગમાં 10 જેટલી અલગ અલગ રૂમો ભાડે રાખીને ભગવાન બેરા નામનો ઇસમ અન્ય રાજ્યમાંથી યુવતીઓ લાવીને ધંધા વેપાર કરે છે, જે બાતમીના આધારે કડોદરા પીઆઈએ વિભાગીય વડાની મંજૂરી મેળવી ડમી ગ્રાહક ઉભા કરી રેડ કરી હતી, જેમાં 2 ડમી ગ્રાહકોને તાતી થૈયા ખાતેના પ્રથમ પાર્ક સોસાયટીમાં આવેલ પ્રતિકભાઈ બિલ્ડિંગના 4 માળે રૂમમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં વ્યવસાય સાથે સંકળાયેલા 2 જેટલા ઇસમો 6 જેટલી યુવતીઓ સાથે મળી આવ્યા હતા. પોલીસ તપાસ સમગ્ર રેકેટનું સંચાલન ભગવાન બહેરા કરતો હોવાનું બહાર આવ્યું હતું. ભગવાન બહેરાએ તાતી થૈયા ખાતેની એક બિલ્ડિંગમાં 4 માળે ભાડે રાખ્યો હતો, જેમાં 10 જેટલા એસી અને નોન એસી રૂમો બનાવી તેમાં વિવિધ રાજ્યોમાંથી યુવતી લાવી દેહ વક્રિયાનો વ્યવસાય કરે ધકેલાતો હતો. ગ્રાહક દીઠ 1000 વસૂલી યુવતીને સાંજના છેડે ગ્રાહક દીઠ 500 ચૂકવતો હતો. પોલીસે ભગવાન બહેરા વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.